જામનગરના કાલાવડમાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી. જામનગર જિલ્લાના કાલાવડ મામલતદાર કચેરી ખાતે કાલાવડ સહિત તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અતિભારે વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોને થયેલ આર્થિક નુકસાન બાબતે રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સર્વે કરાવી યોગ્ય આર્થિક વળતર ચૂકવવા કાલાવડ મામલતદાર હસ્તક આવેદન પત્ર કરવામાં આવેલ. કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ કથરિયા, પ્રદેશ મહામંત્રી અને જિલ્લાના પ્રભારી જસવંતસિંહ ભટ્ટી, કાલાવડના પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુસળિયા, પૂર્વ મંત્રી ડોક્ટર દિનેશભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ જે ટી પટેલ, કાલાવડ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મેહુલભાઈ સુચિત્રા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપકભાઈ વસોયા, જિલ્લા મહામંત્રી દેવદાનભાઈ ઝારિયા, જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેપી મારવિયા, શહેર ઉપપ્રમુખ સાજીદભાઈ બ્લોચ, વકીલ અમિતભાઈ પરમાર, હનીફભાઈ ધાડા અને યોગેશભાઈ, તાલુકા મહિલા પ્રમુખ રમાબેન દીગડા, શહેર મહિલા પ્રમુખ યાસ્મીનબેન, શહેર મહામંત્રી ભાવેશભાઈ ગોહિલ, ભીખાભાઈ ચંદ્રપાલ અને શામજીભાઈ કોરી, નગરપાલિકાના પૂર્વ સદસ્યો મહેશભાઈ વાદી, વસીમભાઈ કાદરી, જીતેશભાઈ માટિયા, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, આવેદન પત્ર પાઠવી જોડાયા હતા. સરકાર દઈ ગયા છે. દેશ ટીવી જામનગર.